સૌને નમસ્કાર, મારું નામ ભટ્ટ મિલન છે. હું શ્રી રાંબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદરમાં બીએડ સેમ ટુમાં અભ્યાસ કરું છું. બીએડ સેમ ટુના અભ્યાસક્રમ અંતર્ગત આવતા શૈક્ષણિક સાધનના નિર્માણમાં મેં માનવના ફેફસા પર મારું શૈક્ષણિક સાધન, જેને આપણે TLM તરીકે ઓળખીએ છીએ, તેની રચના કરી છે. તે ધોરણ 10ના વિજ્ઞાનમાં આવતો પાઠ સજીવોમાં વહન નો પેટા ટોપિક છે માનવ ફેફસા. તેના દ્વારા આપણે વિદ્યાર્થીઓને મનુષ્યમાં થતી શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા વિશે સમજાવી શકીએ છીએ. તો આપણે શૈક્ષણિક સાધનના નિર્માણમાં જરૂરી સાધન સામગ્રીની વિગત જોઈ લઈએ. સર્વપ્રથમ આપણે એક પ્લાસ્ટિકની બોટલ જોશે, ત્યારબાદ 2 સ્ટ્રો, 3 ફુગાવો અને ટેપ પટ્ટી. તો ચાલો હવે આપણે શૈક્ષણિક સાધનનું નિર્માણ કઈ રીતે કરવું તે સમજીએ. શૈક્ષણિક સાધન બનાવવા માટેની જરૂરી વસ્તુ મેળવ્યા બાદ હવે આપણે તેને કઈ રીતે બનાવવું તે જોઈ લઈએ. તો સર્વપ્રથમ આપણે એક ખાલી બોટલ લઈએ, તેને વચ્ચેથી કાપી નાખીએ. ત્યારબાદ ઢાંકણામાં એક છિદ્ર પાડી એમાં સ્ટ્રોનો નાનો ટુકડો પસાર કરી દઈએ. ત્યારબાદ સ્ટ્રોના જે અંદરના સાઈડના જે ટુકડો છે તેમાં એક સ્ટ્રો લઈ એને નાના 2 ટુકડા કાપી નાખી અને તે લગાડી દઈએ. પછી જે કાપેલા ટુકડાઓ છે તેના પર 2 ફુગાઓ લગાડી દઈએ, કે જે આપણું ફેફસા તરીકે કાર્ય કરશે. આ બધું રચના થયા બાદ અંતમાં કાપેલો જે શીશાનો ભાગ છે ત્યાં નીચે ઉરોદળ પટ્ટનું નિર્માણ કરવા માટે 1 ફુગો લગાવી દઈએ અને આ રીતે આપણે આપણું TLM નિર્માણ કરીએ. આ TLM દ્વારા બાળકોને આપણે મનુષ્યના શ્વસનમાં ફેફસા અને ઉરોદળ પટ્ટલની શું ભૂમિકા છે તેના વિશે સમજાવી શકીએ છીએ. ઉરોદળ પટ્ટલ નીચેની તરફ જાય છે ત્યારે મનુષ્ય શ્વસનની ક્રિયા કરે છે, અને જ્યારે ઉરોદળ પટ્ટલ ઉપરની તરફ જાય છે ત્યારે ઉચ્છ્વાસ બહાર નીકળે છે. આમ આપણે બાળકોને શ્વાસ અને ઉચ્છ્વાસ બંને જે પ્રક્રિયાઓ છે તેને સુવ્યવસ્થિત રીતે સમજાવી શકીએ છીએ. બાળકો જે પુસ્તકમાં વાંચે છે તેના કરતાં જીવંત નમૂનો હોય તો તેના દ્વારા બાળકો લાંબા સમય સુધી તેને યાદ રાખી શકે છે.